નમસ્કાર, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. હું છું મનીષ દેસાઈ ને આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી બજાર, આપના સપનાનું ઘર ખરીદવા માટેનો એકમાત્ર શો પ્રોપર્ટી બજાર. કારણ કે અમને આશા છે કે આ શો દ્વારા આપને મદદ અને માર્ગદર્શન મળી રહેતું હશે આપના સપનાનું ઘર ખરીદવામાં. અમે દર અઠવાડિયે આપને લઈને જઈએ છીએ ગુજરાતના અલગ અલગ શહેરના વિવિધ વિસ્તારની પ્રોપર્ટીસથી પરિચિત કરાવવા માટે. આ અઠવાડિયે આપણે વાત કરીશું અમદાવાદના ફૂલ્લી ડેવલપ્ડ એરિયા નારાયણપુરાની. નારાયણપુરામાં આવેલી છે સિવિક અને આર્યા ડેવલપર્સના જોઈન્ટ વેન્ચરની સ્કીમ સાંપ્રતિ રેસિડેન્સી, જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ જોઈશું, એક ગ્રુપ વિશે જાણીશું, પરંતુ સૌથી પહેલાં જાણી લઈએ અમદાવાદના નારાયણપુરા વિસ્તાર વિશે. નારણપુરા એટલે આમ તો અમદાવાદના જૂના વિસ્તારોમાંનો એક વિસ્તાર, એટલે અહીં છેલ્લા 20-25 વર્ષથી ખૂબ જ વિકાસ થયેલો જોવા મળે છે. રોડ રસ્તાની વાત હોય કે ગટર પાણીની સુવિધા હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત હોય કે કોઈ પણ, દરેક રીતે નારણપુરા વિસ્તાર અમદાવાદના પૂર્ણ વિકસિત વિસ્તારો પૈકીનો એક છે. અમદાવાદના અન્ય વિકસિત વિસ્તારો જેવા કે નવરંગપુરા અને સોલાની વચ્ચે આવેલો આ વિસ્તાર છે, એટલે કે માત્ર 3 કિલોમીટરના અંતરે ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. આ ઉપરાંત સેમ્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી હાયર એજ્યુકેશનની સંસ્થાઓ તથા નવરંગપુર અને સેન્ટ ઝેવિયર જેવી અમદાવાદની શ્રેષ્ઠ ગણાતી સ્કૂલ પણ આ જ વિસ્તારમાં આવેલી છે. આ ઉપરાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ પણ ખૂબ જ નજીકમાં આવેલી છે, અને અમદાવાદનું સૌથી જૂનું ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ પણ માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપણે અમદાવાદના નારણપુરા વિસ્તાર વિશે જાણ્યું. હવે આ જ વિસ્તારમાં આવેલી છે સિવિક ઓર્ગેનાઇઝર્સ અને આર્યા ડેવલપર્સના જોઈન્ટ વેન્ચરવાળી સ્કીમ સંપ્રતિ રેસિડેન્સી, જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું, પરંતુ એ પહેલાં જાણી લઈએ આ બંને ગ્રુપ વિશે. સિવિક ઓર્ગેનાઇઝર એ અમદાવાદના જાણીતા ડેવલપર્સ છે, જેઓ અમદાવાદમાં ઘણા કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ કરી ચૂક્યા છે. થોડા જ વર્ષોના પોતાના કાર્યકાળ દરમિયાન આ ગ્રુપે પોતાના કામકાજથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે પોતાનું નામ જાણીતું બનાવી દીધું છે. હાલમાં અમદાવાદના નારણપુરામાં આર્ય ગ્રુપ સાથેનો તેમનો જેવી પ્રોજેક્ટ સંપ્રતિ રેસિડેન્સી આકાર લઈ રહ્યો છે. તો ચાલો આ પ્રોજેક્ટની મુલાકાત લઈએ પ્રોપર્ટી બજારની સાથે. સિવિક ઓર્ગેનાઇઝર્સ અને આર્યા ડેવલપર્સના જોઈન્ટ વેન્ચરની સ્કીમ સંપ્રતિ રેસિડેન્સી 3 BHKની સ્કીમ છે. આપણે એનું સેમ્પલ હાઉસ અંદરથી જોઈશું. એ પહેલાં હું આપને જણાવી દઉં કે અહીંયા તમને 3 સાઇઝના ઓપ્શન મળે છે, 1128, 1145 અને 1150 સ્ક્વેર ફીટ. આ જે સાઇઝ છે એ નવા રેરાના નિયમો મુજબની કાર્પેટ એરિયાની સાઇઝ છે, એટલે તમને 3 ઓપ્શન મળે છે. ટોટલ 52 યુનિટ છે, 13 માળનું એક એવું એક ટાવર બનાવેલું છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે એક ફ્લોર ઉપર તમને 4 યુનિટ મળે છે, 2 યુનિટ આ રીતે મળે છે, 2 યુનિટ એની સામેની સાઈડે મળે છે. વચ્ચેનો જે કોમન ફોઇડનો એરિયા છે એ પણ ઘણો વિશાળ તમને મળી રહ્યો છે. સાથે સાથે અહીંયા તમે જે જગ્યા જોઈ રહ્યા છો એ 2 લિફ્ટ માટેની 2 સ્પેસ આપવામાં આવી છે. હજી લિફ્ટ લાગી નથી, અંડર કન્સ્ટ્રક્શન સ્કીમ છે. આ 2 લિફ્ટ તમને અહીંયા મળી રહી છે. સાથે તમને બીજી સુવિધા એ મળી રહી છે અહીંયા કે સીસીટીવી કેમેરા જે છે એ મેઇન ડોરથી લઈ અને ફોયર સુધી તમને સીસીટીવી કેમેરા લગાવીને આપવામાં આવે છે. જો ડોરની વાત કરીએ તો ડોર આ રીતના લોકવાળું આપવામાં આવે છે, ઓટોમેટિક લોકવાળું, પરંતુ તમે ઈચ્છો તો તમે વિડીયો ડોર કોલ કે એવી કોઈ પણ અન્ય સિક્યુરિટીની તમારી જેવી જરૂરિયાત હોય એ પ્રમાણેની સુવિધા તમે અહીંયા લગાવી શકો છો. એની સાથે સાથે કોમન એમિનિટીઝ પણ ઘણી બધી આપવામાં આવી છે, આપણે એના વિશે આગળ વાત કરીશું, પરંતુ હવે આપણે સેમ્પલ હાઉસ અંદરથી જોઈએ. આપણે જે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એની સાઇઝ મળે છે તમને 1150 સ્ક્વેર ફીટની, એટલે કાર્પેટ એરિયા તમને 1150 સ્ક્વેર ફીટનો મળી રહ્યો છે, જે રેરાના નવા નિયમો છે એ મુજબ દરેક બિલ્ડર હવે કાર્પેટ એરિયા મુજબ પોતાની સ્કીમનું વેચાણ કરી શકે છે. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનો વેસ્ટિબ્યુલ એરિયા તમને મળે છે, 3.4 ફીટ બાય 6.10 ફીટનો, એટલે તમે અહીંયા સરસ મજાનું સુરેક લગાવી શકો છો, ફ્લાવર વાઝ લગાવી શકો છો, જે રીતના તમારી જરૂરિયાત હોય એ પ્રમાણેની સરસ મજાની સજાવટ તમે
કરી શકો છો. ડ્રોઈંગ રૂમની વાત કરીએ તો ડ્રોઈંગ રૂમની અંદર તમને જે સાઇઝ મળી રહી છે એ 11 ફીટ બાય 16.5 ફીટની મળી રહી છે, એટલે એ સાઇઝ મુજબનો તમને વિશાળ ડ્રોઈંગ રૂમ અહીંયા મળી રહ્યો છે. તમે LED TV અહીંયા મૂકી શકો એ માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવે છે. સાથે સાથે એટલી સ્પેસ તમને મળે છે કે તમે સરસ મજાના સોફા અહીંયા સજાવી શકો છો, 8 થી 10 વ્યક્તિ બેસી શકે એટલા. એની સાથે સાથે તમને બાલ્કની ખૂબ વિશાળ મળી રહી છે. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેની બાલ્કનીની સાઇઝ તમને મળે છે 11 ફીટ બાય 5 ફીટની, એટલે તમે સાંજ પડે સરસ મજાનું કોફી ટેબલ ત્યાં લગાવી પરિવાર સાથે બેસીને કોફીની મજા માણી શકો છો. કારણ કે બાલ્કનીની સાઇઝ તમને 11 ફીટ બાય 5 ફીટની મળે છે, એટલે તમે કમ્ફર્ટેબલી ત્યાં ઈચ્છો તો એક નાનકડો ઝૂલો પણ લગાવી શકો છો. જે રીતના તમે સજાવટ કરવા માગતા હો એ પ્રમાણે કરી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ તમને મળે છે. ડ્રોઈંગ રૂમ હોય, ડાઇનિંગ હોય, કિચન હોય, પણ હા, માસ્ટર બેડરૂમની અંદર તમને વુડન ફ્લોરિંગ મળે છે, એ આપણે આગળ જોઈશું. સાથે સાથે તમને AC માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. આ ડાઇનિંગનો એરિયા છે, તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો ઓપન સ્પેસ તમને મળી રહી છે. અત્યારે જે આપણે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ એ રિયલ તમને જોવા મળી રહ્યું છે કે જે પ્રમાણેનું તમને મટીરિયલ મળવાનું છે, જે પ્રમાણેનું હાઉસ તમને બિલ્ડર દ્વારા આપવામાં આવવાનું છે, એ જ પ્રમાણેનું સદંતર તમને અહીંયા જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ ફર્નિચર કે કોઈ અન્ય સજાવટ નથી કરવામાં આવી, પરંતુ તમે ઈચ્છો એ પ્રમાણે તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ વડે સરસ મજાની સજાવટ કરી શકો. પરંતુ હા, એ માટે તમારું બજેટ જે છે એ ખાસ ધ્યાનમાં રાખવું પડશે. અહીંયા 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે સરસ મજાનું તમે ડાઇનિંગ ટેબલ સજાવી શકો છો. ફ્લોરિંગ અહીંયા તમને મળી રહ્યું છે વિટ્રીફાઈડ ટાઇલ્સનું. જે ડાઇનિંગનો જે એરિયા તમને મળી રહ્યો છે એ 10.4 ફીટ બાય 9.7 ફીટનો મળી રહ્યો છે, એટલે કમ્ફર્ટેબલી 4 થી 6 વ્યક્તિ બેસી શકે એ પ્રમાણે તમે ડાઇનિંગ ટેબલની સજાવટ કરી શકો છો. કિચનનો એરિયા તમને ઓપન મળી રહ્યો છે. ડાઇનિંગ અને કિચનની વચ્ચે કોઈ પાર્ટીશન નથી, પરંતુ જો તમે ઈચ્છો તો અહીંયા એક સરસ મજાનું સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો, જે બિલ્ડર દ્વારા નથી આપવામાં આવતું, પરંતુ તમે અહીંયા એ પ્રમાણેની સુવિધા ઊભી કરી શકો કે જ્યાં આગળ તમે તમારું માઇક્રોવેવ, ઓવન કે અન્ય કોઈ પણ મિક્સી એવું જો તમે રાખવા માગતા હો અથવા એનો ઉપયોગ કરવા માગતા હો તો એ સર્વિસ પ્લેટફોર્મ પર તમે કરી શકો છો. ગ્રેનાઇટનું પ્લેટફોર્મ તમને બિલ્ડર દ્વારા બનાવીને આપવામાં આવે છે. આ પ્રમાણેનું સ્ટેનલેસ સ્ટીલનું સિંક આપવામાં આવે છે. સાથે સાથે તમે અહીંયા જો મોડ્યુલર કિચન બનાવવા માગતા હો તો એ બનાવી શકો, એટલી સ્પેસ તમને મળે છે. કારણ કે જો કિચનની વાત કરીએ તો 12.5 ફીટ બાય 8 ફીટનું કિચન તમને અહીંયા મળે છે. તમે તમારું ડબલ ડોરનું ફ્રીજ અહીંયા મૂકી શકો, એટલી સ્પેસ તમને મળે છે. છતાં તમને કમ્ફર્ટેબલ મૂવમેન્ટ માટેનો એરિયા પૂરતો મળી રહે છે, એટલે તમે તમારા ઘરનું કિચન અને ડાઇનિંગ જે રીતે સજાવવા માગતા હો એ પ્રમાણે સજાવી શકો છો. કિચનની સાથે સાથે તમને સ્ટોર મળે છે. સ્ટોરની સાઇઝ તમને મળે છે 4 ફીટ બાય 8 ફીટની, અને અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેના પાર્ટીશન સ્ટોન્સ તમને બિલ્ડર દ્વારા જ લગાવીને આપવામાં આવે છે, અને તમે તમારું 12 મહિનાનું અનાજ જે છે એ અહીંયા સ્ટોર રૂમની અંદર આરામથી, એટલે 12 મહિના સુધી તમે સ્ટોર કરવું હોય તો કરી શકો, એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. વોશ એરિયાની વાત કરીએ તો કિચનની સાથે તમને જે વોશિંગ એરિયા મળે છે 7.5 ફીટ બાય 5.5, એટલે 5.7 ફીટનો એરિયા તમને આખું મળે છે. તમે અહીંયા તમારું વોશિંગ મશીન મૂકી શકો છો. એ સિવાય તમે તમારા રોજિંદા વાસણ સર્વન્ટને સાફ કરવા માટે આપો અને તમારો સર્વન્ટ કમ્ફર્ટેબલી સાફ કરી શકે એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. ગરમ પાણીનું ગીઝર જો તમે ત્યાં મૂકવા માગતા હો તો સેન્ટ્રલાઇઝ પોઈન્ટ તમે બનાવી અને ત્યાં ગરમ પાણી માટેનું ગીઝર મૂકી શકો કે જેથી દરેક બાથરૂમની અંદર તમને એક જ ગીઝરથી ગરમ પાણી મળી શકે. આ તમામ સુવિધાઓ તમને તમારું બજેટ જે રીતે અનુકૂળ પડે એ રીતે તમે ઊભી કરી શકો છો. ત્રણ બેડરૂમ પૈકી આ છે માસ્ટર બેડરૂમ. એની સાઇઝ તમને મળે છે 15 ફીટ બાય 11 ફીટની. તમે અહીંયા જે રીતે જોઈ રહ્યા છો LED TV જો તમે તમારા બેડરૂમમાં લગાવવા માગતા હો તે માટેના પોઈન્ટ્સ તમને બિલ્ડર દ્વારા તૈયાર જ આપવામાં આવે છે. ફ્લોરિંગની જો વાત કરીએ તો અહીં આગળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વુડન ફ્લોરિંગ મળી રહ્યું છે માસ્ટર બેડરૂમની અંદર. બાકીના 2 બેડરૂમની અંદર તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. તમે અહીંયા સરસ મજાનો ડબલ બેડ સજાવી શકો છો. એની સાથે સાથે 2 વ્યક્તિ માટેનો વોર્ડ્રોબ ફૂલ સાઇઝનો તમે મૂકી શકો એટલી સ્પેસ તમને અહીંયા મળે છે. કારણ કે 15 ફીટ બાય 11 ફીટની જે તમને સાઇઝ મળી રહી છે એના પ્રમાણમાં વિશાળ કહી શકાય એવો આ માસ્ટર બેડરૂમ છે.
તમે અહીંયા જોઈ રહ્યા છો એ પ્રમાણે ફૂલ સાઇઝની એલ્યુમિનિયમ સેક્શનવાળી વિન્ડોઝ આપવામાં આવે છે અને ગ્લાસ જે છે એ ડબલ ગ્લેઝ ગ્લાસ વાપરવામાં આવ્યા છે. એનો અર્થ એ થયો કે જે બહારનો ઘોંઘાટ છે અથવા તો જે ટેમ્પરેચર છે એને લગભગ 30-40% ડાઉન કરે છે આ જે એલ્યુમિનિયમ સેક્શનવાળી ડબલ ગ્લેઝની વિન્ડોઝ હોય છે એ. પણ એ ફૂલ સાઇઝની આપવામાં આવી છે કે જેથી ક્યારેક તમે કુદરતી હવાની મજા માણવા માગતા હો તો વિન્ડો ખોલી નાખો અને ફૂલ સાઇઝની વિન્ડોને કારણે તમને સરસ મજાની હવા મળી શકે છે. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા તૈયાર કરીને આપવામાં આવે છે. માત્ર તમારે ઇન્ડોર યુનિટ લાવીને ત્યાં ફિક્સ કરવાનું રહેશે. આઉટડોર યુનિટ માટેની વ્યવસ્થા બહાર આપવામાં આવી છે. એટલે જે માસ્ટર બેડરૂમ તમને અહીંયા મળી રહ્યો છે એ ફૂલ સાઇઝનો મળી રહ્યો છે અને એમાં તમે સરસ મજાની સજાવટ કરી શકો છો તમારી અનુકૂળતા મુજબ, તમારી બજેટ મુજબ અને જેવી તમારી ચોઈસ હોય એ પ્રમાણે. માસ્ટર બેડરૂમનું જે બાથરૂમ છે એટલે જે તમને એટેચ ટોયલેટ બાથરૂમ મળે છે એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 6 ફીટની. અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે કોલરના ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સિમ્પલી શાવર તમને અહીંયા લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, પણ એ કોલરનો લગાવીને આપવામાં આવે છે. એન્ટીસ્કિડ ટાઇલ્સ વાપરવામાં આવ્યા છે કે જેથી તમે લપસી ન જાઓ અને ફૂલી વોલ જે છે એ ટાઇલ્સથી કવર કરીને આપવામાં આવે છે કે જેથી તમારી દિવાલોમાં ભેજનું કોઈ પ્રમાણ ના આવે અથવા તો તમે નાહો કે શાવર લો તો પણ તમારી દિવાલોને કોઈ પ્રકારનું નુકસાન ના થાય. સંપ્રતિ રેસિડેન્સી 3 BHK જે 1150 સ્ક્વેર ફીટનું જે રેરાની સાઇઝ છે એ મુજબનું કાર્પેટ એરિયાનું સેમ્પલ હાઉસ આપણે જોઈ રહ્યા છીએ. આ એનો બીજો બેડરૂમ છે. બીજા બેડરૂમમાં તમે પ્રવેશ કરો એની સાથે તમને 5 ફીટ બાય 7.5 ફીટનો ટોયલેટ બાથરૂમ મળી રહ્યો છે જે એટેચ ટોયલેટ બાથરૂમ છે અને એમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે શાવર સિસ્ટમ લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા. કોહલરના જ ફિટિંગ્સ અને સેનેટરી વેરનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે સાથે એનું ફ્લોરિંગ જે છે એ એન્ટીસ્કિડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. વોલ્સ પણ જે છે એ ફૂલ્લી કવર કરીને આપવામાં આવી છે. એટલે આ તો બાથરૂમ થયું. હવે આપણે બેડરૂમની વાત કરીએ તો એની સાઇઝ તમને મળે છે 15 ફીટ બાય 10.5 ફીટની. એટલે આપણે જે પહેલો માસ્ટર બેડરૂમ જોયો એની સાઇઝ 15 ફીટ બાય 11 ફીટની હતી, આ બીજાની સાઇઝ તમને 15 ફીટ બાય 10.5 ફીટની એટલે લગભગ 6 ઇંચ નાનો બીજો બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે સાઇઝની રીતે વાત કરીએ તો પૂરતી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. તમે અહીંયા સરસ મજાનો ડબલ વોર્ડરોબ સજાવી શકો છો, અહીંયા ડબલ બેડ લગાવી શકો છો, જેવી તમારી અનુકૂળતા હોય અને જે રીતના તમારી ચોઇસ હોય એ પ્રમાણેની સરસ મજાની સજાવટ તમે તમારા બેડરૂમની અંદર કરી શકો છો. એસી માટેના પોઈન્ટ્સ બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે, દરેક જગ્યાએ આપવામાં આવ્યા છે, દરેક બેડરૂમની અંદર, ડ્રોઈંગ રૂમની અંદર, ડાઇનિંગ એરિયામાં. એટલે તમે ઈચ્છો ત્યાં આગળ તમે એસી લગાવી શકો છો, તમારી અનુકૂળતા મુજબનું એસી તમે લગાવી શકો છો. એલઈડી માટેના પોઈન્ટ પણ અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણે બિલ્ડર દ્વારા આપવામાં આવ્યા છે. ત્રીજો અને છેલ્લો બેડરૂમ છે એની સાઇઝ તમને મળે છે 10.5 ફીટ બાય 11 ફીટની. એટલે તમે આ રૂમનો ઉપયોગ ચિલ્ડ્રન રૂમ તરીકે કરી શકો છો. જો તમારા બાળકો નાના હોય તો 2 બાળકો હોય તો એ મુજબનો બેડ તમે સજાવી શકો છો. એમના માટેનું સ્ટડી ટેબલ પણ તમે અહીંયા લગાવી શકો અને એમના માટે જરૂરી કપડાં રાખવા માટેનો વોર્ડરોબ પણ તમે અહીં બનાવી શકો. એટલી સ્પેસ તમને અહીંયા મળી રહી છે. તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની મદદ ચોક્કસથી લેજો કે જે તમને તમારા ઘરને વધારે સરસ બનાવવામાં મદદ કરે. પરંતુ હા, એ માટે તમારા બજેટને ચોક્કસથી ધ્યાનમાં રાખજો. એસી માટેના પોઈન્ટ પણ બિલ્ડર દ્વારા જ અહીંયા રેડી કરીને આપવામાં આવે છે કે જેથી તમે તમારું ઇન્ડોર યુનિટ છે એ લાવીને સીધું ફિક્સ કરી શકો છો. ફ્લોરિંગની વાત કરીએ તો અહીંયા તમને વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળે છે. ત્રીજા બેડરૂમને જે અડીને એટલે કે એટેચ ટોયલેટ બાથરૂમ મળી રહ્યું છે કારણ કે અહીંયા 3 બેડરૂમ છે, પણ ત્રણેય બેડરૂમની અંદર તમને એટેચ ટોયલેટ બાથરૂમ અહીંયા આપવામાં આવ્યું છે. એની સાઇઝ તમને મળે છે 7.5 ફીટ બાય 5 ફીટની. અહીંયા તમે જે રીતે જોઈ રહ્યા છો એ પ્રમાણેનું સીપી ફિટિંગ્સ અને સેનેટરી વેર જે છે એ કોહલરના વાપરવામાં આવ્યા છે. એટલે ઇમ્પોર્ટેડ કંપનીના ફિટિંગ્સ અને સેનેટરી વેર દરેક બાથરૂમની અંદર તમને અહીંયા
જોવા મળશે. ફૂલ સાઇઝની વોલ અહીંયા પણ કવર કરવામાં આવી છે અને જે ફ્લોરિંગ છે એ એન્ટીસ્કિડ ટાઇલ્સનું આપવામાં આવ્યું છે. શાવર અહીંયા પણ લગાવીને આપવામાં આવે છે બિલ્ડર દ્વારા, એટલે દરેક બાથરૂમની અંદર તમને સિમ્પલી પણ શાવર લગાવીને આપવામાં આવે છે. એટલે તમે ઈચ્છો તો તમારા બાથરૂમની અંદર તમારા બાળકો સરસ સ્નાનની મજા પણ લઈ શકે છે. તો આપણે સંપ્રતિ રેસિડન્સીનું 3 BHKનું જે સેમ્પલ હાઉસ છે 1150 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનું એ જોયું. હવે આપણે મેનેજમેન્ટ સાથે વાત કરીશું, પરંતુ એ પહેલાં લઈ લઈએ એક નાનકડો બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે નારાયણપુરા વિસ્તારમાં આવેલી સરસ મજાની સ્કીમ સંપ્રતિ રેસિડન્સી જે 3 BHKના લક્ઝુરિયસ એપાર્ટમેન્ટની સ્કીમ છે એનું સેમ્પલ હાઉસ જોયું, નારાયણપુરા વિસ્તાર વિશે જાણ્યું. હવે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાઈ રહ્યા છે સિવિક ક્રિએશન્સના ડિરેક્ટર ગોકુલભાઈ જશ. ગોકુલભાઈ આપનું સ્વાગત છે CNBC બજારમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે નારાયણપુરાનો વિસ્તાર જે છે આમ તો ગીચ કહી શકાય અથવા તો પૂર્ણ રીતે વિકાસ પામેલો વિસ્તાર છે. આ વિસ્તારની બીજી શું શું ખાસિયતો છે કે જેના લીધે તમે આ વિસ્તાર પસંદ કર્યો? એક તો આ વિસ્તારમાં સેન્ટ્રલી લોકેટેડ છે, જેની નજીક સ્કૂલો છે, રેસિડન્સ સ્કીમ છે એટલે સ્કૂલો બધી જાણીતી સ્કૂલો એકદમ નજીક છે, હોસ્પિટલ નજીક છે, તેમજ સ્ટેડિયમ નજીક છે. અને બીજું આ જૈન વિસ્તારની ઘણો ફેમસ જૈન વિસ્તાર છે, જેની નજીક જાણીતું દેરાસર છે જે એકદમ 200 મીટરના અંતરે આવેલું છે. આ બધી ખાસિયતો છે. આ બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ છે નજીકમાં. આ બધા અને આટલો મોટો પ્લોટ આટલા ગીચ એરિયાની અંદર મળવો ઘણો મુશ્કેલ હોય છે, અને એ મળવાથી અમે અહીંયા આગળ આ સ્કીમનું આયોજન કરેલ છે. બિલકુલ, બહુ અગત્યની વાત તમે કીધી કે પ્લોટ મળવા આ વિસ્તારોમાં આટલા હોય છે. તો શું સાઇઝનો પ્લોટ છે અને તમે જે સ્કીમ બનાવી રહ્યા છો અહીંયા? અમે સેમ્પલ હાઉસ તો દર્શકોને બતાવ્યું, પણ થોડી સ્કીમ વિશે પણ વાત કરશો ને પ્લોટની સાઇઝ વિશે? આ લગભગ 2800 વાળનો પ્લોટ છે, જેના કારણે અહીંયા રિક્રિએશન, આઉટડોર રિક્રિએશન માટેનું પ્લે એરિયા મળી શકે. બાકી રેસિડન્સ સ્કીમોમાં એ બધું અઘરું હોય છે. અને અહીંયા ગાળે આપણે જોઈએ તો બેડમિન્ટન કોર્ટ છે, નાનો જોગિંગ ટ્રેક આપીએ છીએ, નાનો ગાર્ડન આપીએ છીએ, ચિલ્ડ્રન પ્લે એરિયા આપીએ છીએ, આ બધી સુવિધાઓ આપીએ છીએ. તેમજ ઇન્ડોર ગેમ્સ તો બધા લોકો આપતા હોય છે, પણ આઉટડોર ગેમ સિટીની અંદર મળવી અઘરી હોય છે. એ સિવાય બીજો જે સૌથી મોટો પ્રોબ્લેમ હોય છે, ખાસ કરીને આજે નારાયણપુરા કે એના અડીને જે નવરંગપુરા વિસ્તાર છે કે યુનિવર્સિટી વિસ્તાર ગણો કે આ બધા જે વિસ્તારો છે ફૂલ્લી ડેવલપ છે, પણ તમે જેમ કીધું એમ પ્લોટ મળવા મુશ્કેલ છે, અને કદાચ આ સાઇઝનો પ્લોટ મળે તો પાર્કિંગની સમસ્યા સૌથી મોટી હોય. હા, તો તમે કઈ રીતનું પાર્કિંગને બધું? પાર્કિંગને અમે મેચ કરવા માટે અમારા કસ્ટમરને અમે ડબલ હાઇટનું અહીંયા સેલર કર્યું છે, જેમાં અમે મિકેનિકલ પાર્કિંગ આપેલ છે. એટલે બધાને જ 2 ગાડીનું પાર્કિંગ મળી રહે, કારણ કે આ ફ્લેટની કિંમત આશરે 1.25 કરોડની વચ્ચે છે, અને આ સાઇઝના ફ્લેટોમાં 2 ગાડી ઓબ્વિયસ હોય છે. એટલે એ લોકોને 2 ગાડીનું પાર્કિંગ મળી રહે એની અમે પૂરેપૂરી કાળજી લીધેલ છે. એટલે આપણે એવું કહી શકીએ કે લગભગ 105 થી 110 ગાડીઓનું પાર્કિંગ તમે અવેલેબલ કર્યું છે. બીજું તમે જેમ કીધું એમ જે રેન્જ મળી રહી છે આમાં, અને બીજું કે જૈન લોકાલિટી છે, સ્વામિનારાયણના લોકો પણ અહીંયા રહે છે, તો તમે કેવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છો? બિઝનેસ ક્લાસ જોબ કરતા લોકો કે કેવા પ્રકારના લોકોને અહીંયા? આમ તો અહીંયા ગાડે આજુબાજુ આ એરિયામાં લગભગ બિઝનેસ ક્લાસ પીપલ હોય છે, અને હાયર ગ્રેડના સર્વન્ટ પીપલ, સર્વિસ ક્લાસ પીપલ હોય છે. એટલે બંનેને ટાર્ગેટ કરી શકાય, પણ મોટાભાગે અહીંયા બિઝનેસ ક્લાસ પબ્લિક છે આ એરિયામાં, અને એમના માટે એક સુટેબલ રેન્જ અને ટિકિટ સાઇઝ થાય છે આ ફ્લેટની. તો એક તો તમારો પ્રોજેક્ટ અંડર ગોઈંગ છે, એટલે તમારું રેરા રજીસ્ટ્રેશન વગેરે થઈ ગયું છે? હા, રેરા માટે અમે એપ્લાય કરી દીધું છે, ને એનો એપ્લિકેશન નંબર અમારી પાસે છે. એટલે રેરામાં એઝ પર રેરા છે, રૂલ્સ ને ટોટલ અનુરૂપ છે આ.
પ્રોજેક્ટ. તો ક્યાં સુધીમાં તમારું કન્સ્ટ્રક્શન જે છે એ કમ્પ્લીટ થશે, લોકોને પોઝેશન ક્યાં સુધીમાં મળશે? અને જે બીજી વાત કરી તમે કે જે પ્રકારના લોકો અહીંયા આવવા માગે છે, તો એમને માટે તમે બીજી એમિનિટીઝ તો અહીંયા આપી રહ્યા છો, તો ક્યાં સુધીમાં તમે પોઝેશન આપશો? આ લગભગ અમે જૂન જુલાઈ સુધીમાં, આવતા 6-7 મહિનાની અંદર એ લોકોને પોઝેશન મળી જાય એ રીતનું અમારું આયોજન છે. અને એમિનિટીઝ બધી ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જશે? હા, લગભગ. બીજી જો વાત કરીએ તો તમારા અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે જણાવશો, કારણ કે તમારું ગ્રુપ જે છે એ ઘણા ટાઈમથી કાર્યરત છે, તમારા જીવીના ઘણા પ્રોજેક્ટ્સ છે, તો અત્યારે કેવા પ્રોજેક્ટ્સ ઓન ગોઈંગ છે આ સિવાયના, અને બાકીના અપકમિંગ પ્રોજેક્ટ્સ કેવા છે? અમે લગભગ 25 વર્ષથી આ બિઝનેસમાં કાર્યરત છે, અને અમારી જોડે જેવીમાં પણ જે છે એ લોકો બી લગભગ 25 વર્ષથી આ બિઝનેસમાં જોઈન્ટ છે, અને અમારા આવતા પ્રોજેક્ટ ફરી પાછા આ જે એફોર્ડેબલ ઝોન છે એમાં અમારો પ્રોજેક્ટ આવી રહ્યો છે ગુમા પાસે, અને એ લગભગ 150 ફ્લેટનો હશે, અને ઘણા બધા અમે નહીં તો અત્યાર સુધીમાં 20-22 પ્રોજેક્ટો સક્સેસફુલી કમ્પ્લીટ કરેલા છે. આ પ્રોજેક્ટમાં બુકિંગ રિસ્પોન્સ કેવો છે? અહીંયા બહુ જ સારો રિસ્પોન્સ છે. આ સેન્ટ્રલી લોકેટેડ, આપણે જેમ પહેલાં વાત થઈ એમ, અને લગભગ 60% જેવું બુકિંગ થઈ ગયેલું છે. એટલે એક સ્વાભાવિક વસ્તુ છે કે જે એરિયા તમે પસંદ કર્યો છે અને જે પ્રકારની લોકાલિટી છે, એટલે હજુ તો એમ કહી શકાય કે બિલ્ડિંગ કમ્પ્લીટ નથી થયું એ પહેલાં સારું બુકિંગ છે. એક બીજું મને જોવા મળ્યું છે અમદાવાદના પહેલામાં કે રેરા આવવા પછી ઘણું બધું કામ ધીમું થઈ ગયું છે. હા, તો તમને કેટલી અસર છે રેરાની? ના, જે રેરા આવવાથી ફાયદો જ થયેલ છે. જે લોકોને સારું કામ કરવું છે અને સારું પ્રોજેક્ટ મૂકવા છે એ લોકોને કોઈ તકલીફ નથી, અને રેરા આવવાથી કસ્ટમરને બહુ ફાયદો થશે એવું ચોક્કસપણે માનવું છે અમારું. બીજું એ જણાવો કે તમે અહીંયા જેમ કીધું એમ લગભગ 100 ગાડીઓનું પાર્કિંગ આપી રહ્યા છો, આટલી બધી એમિનિટીઝ આપી રહ્યા છો, એક ફ્લોર ઉપર 4 યુનિટ છે, એટલે આમ જોવા જઈએ તો સ્પેશિયસ તમારો પ્રોજેક્ટ છે. તો આવો પ્રોજેક્ટ કેવી રીતે વિચાર આવ્યો કે આ પ્રકારનો પ્રોજેક્ટ અહીંયા બનાવવો જોઈએ, કારણ કે જે સ્પેસ તમને મળતી હતી કદાચ તમે 2 ટાવર પણ બનાવી શકો? એટલે અમે આજુબાજુના એરિયાનો સર્વે કરીને અહીં કઈ સાઈઝના ફ્લેટ અને કેટલી પ્રાઇઝિંગની અંદર લોકોને એકોમોડેશન થઈ શકે, સક્સેસફુલી એ સ્કીમ પાર પડે, એને અમે સર્વે કરીને આ પ્રોજેક્ટ મોકલ છે. બિલકુલ ગોકુલભાઈ, તમે CNBC બજાર માટે સમય કાઢ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ, આભાર. તો આ અઠવાડિયે પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ. આવતા અઠવાડિયે આપણે જઈશું ગુજરાતના કોઈ અન્ય શહેરના નવા ડેવલપરની પ્રોપર્ટીથી પરિચિત થવા માટે, કારણ કે આ શો આપને મદદ અને માર્ગદર્શન બંને આપે છે. આપે આપના સ્વપ્નનું ઘર ક્યાં ખરીદવું અને કેવી રીતે ખરીદવું એ અંગેની જાણકારી પણ આપે છે. તો આપ જોતા રહો પ્રોપર્ટી બજાર, માત્ર CNBC બજાર પર.